મિત્રો સુપ્રભાતમ સમાજશાસ્ત્રની વ્યાખ્યાન સંગ્રહમાં ફરી એકવાર હું નૈનેશ ગઢવી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો અત્યાર સુધી સમાજશાસ્ત્ર વિષયના એફવાય એસવાય ટીવાયના જુદા જુદા વિષયો પર આપણે વ્યાખ્યાન સાંભળ્યા પણ આજે ખાસ કરીને ટીવાય બીએના બી એના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યનો ટૉપિક સમાજશાસ્ત્રીય સંશોધન પદ્ધતિઓ અને આંકડાશાસ્ત્રનું જે આપણું પેપર છે જે લગભગ બધી જ યુનિવર્સિટીઓમાં ચાલે છે એ સંદર્ભમાં આજે આપણી વચ્ચે ડૉક્ટર રાજેન્દ્રસિંહ રાઠોડ સાહેબ છે એ વાત કરવાના છે મિત્રો ડૉક્ટર રાઠોડ સાહેબનો પરિચય આપતા હું બહુ ગર્વ અનુભવું છું પીજીનો જેમનો પંદર વર્ષનો અનુભવ છે યુજીમાં આવ્યા પછી અને પીજી લેતા હતા એ દરમિયાન એમણે દસ જેવા માતબર પુસ્તકો લખ્યા છે જે રિસર્ચ મેથોડોલોજીના વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી નીવડે અને બધા જ આઈએસપીએન નંબરવાળા પ્રકાશિત થયેલા પુસ્તકો છે સાહેબ બે યુનિવર્સિટીઓમાં પીએચડીના માર્ગદર્શન તરીકેની ભૂમિકા નિભાવે છે સાહેબના હાથ નીચે અત્યાર સુધીમાં છ એક વિદ્યાર્થીઓ પીએચડી કરી ચૂક્યા છે હાલમાં બે વિદ્યાર્થીઓ પીએચડી કાર્ય એમનું ચાલુ છે એટલે આવા એક માતબર વ્યક્તિત્વને આપની સમક્ષ પ્રેઝન્ટ કરતાં હું બહુ ગર્વની લાગણી અનુભવું છું એમનું રિસર્ચ રિસર્ચ કાર્ય જેટલું વખણાય છે એટલું જ એમનું કન્ટેન્ટ પણ એટલું સરસ હોય છે એટલે વ્યાખ્યાનની અંદર આજે આપણે જાણીએ કે કોઈ પણ સંશોધન કરવું હોય તો સંશોધનની શરૂઆતમાં અત્યારના જે હાથવગા સાધનો છે એમાં કોમ્પ્યુટર એ અનિવાર્ય છે કોમ્પ્યુટરના માધ્યમથી રિસર્ચ કઈ રીતે કરી શકાય સમાજશાસ્ત્રની જુદી જુદી શાખાઓમાં સંશોધન કઈ રીતે થઈ શકે અને એમાં કોમ્પ્યુટરનો તમે સારામાં સારી રીતે ઉપયોગ કઈ રીતે કરી શકો એના વિશે સાહેબ આજ વાત કરવાના છે સંશોધનના તમામ પાસાઓ ઉપકલ્પનાનું ઘડતર હોય બરાબર કે કોઈપણ વસ્તુનું એનાલિસિસ કરવાનું હોય આ બધી જ વસ્તુઓને કઈ રીતે કોમ્પ્યુટરના માધ્યમથી એક સમાજશાસ્ત્રનો અને સોશિયલ સાયન્સનો વિદ્યાર્થી આ બધી વસ્તુઓનો ઉપયોગ એમાં કોમ્પ્યુટરને કઈ રીતે મદદમાં લઈ શકે એના વિશે સાહેબ આપણને વિસ્તૃત માહિતી આપશે ડૉક્ટર રાજેન્દ્રસિંહ રાઠોડ એ સમાજશાસ્ત્રની અંદર એવું ઉજળું નામ છે કે આવનારી પેઢીઓમાં જે સમાજશાસ્ત્રના જે નવા વિદ્યાર્થીઓ છે એમના માટેનું જે કન્ટેન્ટ એ તૈયાર કરી રહ્યા છે એ ખૂબ જ ઉપયોગી પુરવાર થવાનું છે સતત રિસર્ચની સાથે સંકળાયેલા સતત સંશોધન પ્રવૃત્તિઓ અનેક સેમિનારોના આયોજન કરેલા છે અનેક એમના રિસર્ચ પેપરો પબ્લિશ થયેલા છે રિસર્ચ આર્ટિકલ પબ્લિશ થયેલા છે આવા અધ્યાપક અને મારા મિત્ર એવા ડૉક્ટર રાજેન્દ્રસિંહ રાઠોડને હું વિનંતી કરું કે સાહેબ કોમ્પ્યુટરના માધ્યમથી આપણે સંશોધનમાં વિદ્યાર્થીઓને કઈ રીતે આગળ વધારી શકે સમાજશાસ્ત્રમાં સમાજશાસ્ત્રીય સંશોધનમાં કોમ્પ્યુટરની શું ભૂમિકા હોઈ શકે આપ એના વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરશો પ્લીઝ પહેલાં તો નૈનેશભાઈ ગઢવી સાહેબને ડૉક્ટર સાહેબને આભાર કે આપે મારો પરિચય આપ્યો પણ મારી દૃષ્ટિએ હું હજી એક સમાજશાસ્ત્રમાં વિદ્યાર્થી છું અને આપ પણ આ આ સમાજશાસ્ત્રની સંશોધન પ્રવૃત્તિ છે એ આપણી ભારતીય નહીં પણ આંતરરાષ્ટ્રીય આપણી ઓળખ છે તો એમાં આપ પણ યુવા સમાજશાસ્ત્રી તરીકે અમારી સાથે એટલે આપણા એક સરસ ગ્રુપ સાથે કામ કરો છો એટલે આપણે આટલી બધી એ સંશોધન વિશે માહિતી અને રસ છે એટલો જ રસ અને માહિતી આપણા વિદ્યાર્થી મિત્રોને પણ છે એટલા માટે છે કે વિદ્યાર્થી મિત્રો આપણા એ કોઈ કોઈ પણ કોઈ પણ વિષયના હોય સમાજશાસ્ત્રના વિષયના તો હોય જ છે જે સંશોધન ક્ષેત્રે કે સંશોધન કાર્યક્ષેત્રે એ માહિતીઓ ધરાવતા હોય છે પણ કોઈ પણ સબ્જેક્ટનો અધ્યાપક હોય કે વિદ્યાર્થી હોય એ સંશોધન ક્ષેત્રે વિદ્યાર્થી છે મારી દૃષ્ટિએ એ એક સંશોધનના સંશોધક તરીકે મારી આ એક મારું પોતાનું માનવું છે આજે મિત્રો ખૂબ મને આનંદ થાય છે કે આવું સરત પ્લેટફોર્મ મળ્યું અને મને આ વાત સંશોધન નું કેમ વિકાસ થઈ શકે એ બાબત ઉપર આજે ચર્ચા કરવા માટે આપણે બધા મળ્યા છીએ તો આજ એ મહત્ત્વની વાત ઉપર થોડું મને એક શેર યાદ આવે છે કે જે શોધવામાં જિંદગી આખી પસાર થાય જે શોધવામાં જિંદગી આખી પસાર થાય ને એ જ હોય પગને તળે એમ પણ બને ને એ જ હોય પગને તળે એમ પણ બને એટલે ખૂબ આપણે શોધતા હોઈએ અને એ જ વસ્તુ આપણી આપણા બાજુમાં હોય એટલે એવા આપ યુવા સમાજશાસ્ત્રીઓ સાથે આજે મને એક કમ્યુનિકેશન અને એક આપણે કામ કરવાનું લાવો છે ફરી આપનો આભાર અને સંધાનનો આભાર તો આજે હું મારા ટૉપિકની શરૂઆત કરું છું કે કમ્પ્યુટર એ એવું એક સાધન છે કે જે મશીન છે સામાન્ય રીતે આપણે બધા એકબીજા દરેક લોકો આખા વિશ્વમાં એ કોઈ ને કોઈ એક માધ્યમથી કમ્પ્યુટરનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો આ આજે આપણે આ એક મહત્ત્વનો ટૉપિક છે કે સંશોધનમાં એનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ આપણી સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ સુરત આપણી સમાજશાસ્ત્રની એક જાણીતી સંસ્થા છે સંશોધન સંસ્થા અને એ જ સંસ્થામાં એક કોર્સ પણ ચાલે છે સર્ટિફિકેટ કોર્સ છે ડિપ્લોમા કોર્સીસ છે આ બધા કોર્સ ચાલે છે એમાં આ એક ટોપિક બહુ મહત્ત્વનો છે એ આધારે યુજીસીના અભ્યાસક્રમમાં પણ આ ટોપિકની ચર્ચા કરવામાં આવી છે કે કોમ્પ્યુટરનો ઉપયોગ સંશોધનમાં કેવી રીતે કરી શકાય આ સિવાય બધી જ યુનિવર્સિટીમાં ભારતની અને ભારત બહારની આ વિષય બહુ અગત્યનો વિષય છે અને એ આપણા વિદ્યાર્થી મિત્રો ઓપ્શનમાં નથી કાઢતા અને ખૂબ આનંદથી ભણે છે તો આજે પણ આવા સરસ વિષય સાથે વાત કરવાનું મોકો છે એ બહુ સારી વાત છે તો આપણે શરૂ કરીએ કે કોઈ સામાજિક સંશોધનનો એક નિયમ છે કે સમસ્યાનું નિવારણ કેવી રીતે કરવું કોઈ પણ સંશોધન છે એની શરૂઆત ક્યાંથી થાય તો સંશોધનની શરૂઆત ક્યાંથી થાય જ્યાં કે સમસ્યા ઊભી થાય દાખલા તરીકે મને મને એવો વિચાર આવે કે અહીંયા અહીંયા વાહન પાર્ક કરવું નહીં એવું લખેલું હોય અને હું તો જ મને વિચાર આવે કે અહીંયા મારે વાહન પાર્ક કરવું છે તો એવી ઘણી બધી ભારતમાં સૂચનાઓ છે ત્યાં સૂચનાઓનું વિરુદ્ધ પાલન થાય છે ત્યાંથી એક સંશોધનનો નિયમ શરૂ થાય છે સાદો સરળ નિયમ શરૂ થાય છે તો સમસ્યાનું નિવારણ કરવું આપણા સમાજશાસ્ત્રની મુખ્ય ભૂમિકા એ છે કે કોઈ પણ સમસ્યા હોય સમાજમાં એ સમસ્યાઓનું નિરાકરણ લાવવું અને એના પ્રયત્નો કરવા અને એના અંગેના સૂચનો આપવા આ આપણું મુખ્ય કાર્ય છે તો આ સમસ્યાના નિવારણના જે આપણે વાત કરીએ છીએ સંશોધનની એમાં વીજાણું ઉપકરણ આપણે આ કોમ્પ્યુટર છે એ કોમ્પ્યુટરને આપણે વીજાણું ઉપકરણ કહીએ છીએ આપણા આપણા હાથમાં મોબાઈલ છે એ મોબાઈલ પણ વીજાણું ઉપકરણ કહીએ છીએ આઈપોડ છે તો આવા ઘણા બધા વીજાણુ ઉપકરણો આપણી પાસે હોય છે એ બધા જ વીજાણુ ઉપકરણનો આપણે સંશોધનમાં ઉપયોગ કરી શકીએ દાખલા તરીકે ફોટોગ્રાફી તો ફિલ્ડમાં વર્ષો પહેલાં આજથી લગભગ ત્રીસક પાંત્રીસ વર્ષ પહેલાંના ફોટા ફોટોગ્રાફ્સ અને એનું આલ્બમ જ્યારે હું અભ્યાસ કરતો હતો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ત્યારે ડૉક્ટર જેઠવા સાહેબના માર્ગદર્શન હેઠળ જેટલા જેટલા વિદ્યાર્થીઓએ શરૂઆતમાં પીએચડી કરેલું તો એ બધાના એમના ફોટોગ્રાફ મારા પાસે એક આલ્બમ આવ્યું તો મને વિચાર આવ્યો કે આ જો વીજાણુ ઉપકરણ ન હતો એ વખતે સાદા પ્રકારના એના અલગ કેમેરા હતા ડિજિટલ કેમેરા ન હતા તો એ બધા ફોટોગ્રાફ્સ ને મેં ફરીવાર સ્કેન કરી અને એક મારું પોતાનું એક આલ્બમ બનાવી અને ખૂબ વિદ્યાર્થીને નેટ ઉપર મૂકીએ છીએ વિદ્યાર્થીને ઉપયોગ થાય એવા પ્રયત્નો કરીએ છીએ તો આ વીજાણુ ઉપકરણની વાત પછી વિડિયોગ્રાફી આપણે કોઈપણ સંશોધનો કરવા હોય તો એમાં વિડીયોગ્રાફી કરીએ છીએ પછી એનું એનાલિસિસ કરીએ છીએ તો આ એક સાદી પદ્ધતિ છે વર્ષોથી ચાલતી પણ જ્યારથી કમ્પ્યુટર આવ્યા અને લેપટોપ આપણા પાસે હોય છે કમ્પ્યુટર હોય છે કમ્પ્યુટરમાં અલગ અલગ પેઢી હોય છે તો એ પેઢીનો જે આપણે ઉપયોગ કરીએ છીએ કે તો એ આગળ આપણે ચર્ચા કરીશું આપણા વિષયમાં થોડું કોમ્પ્યુટર વિશે આપણે સામાન્ય માહિતી લઈ લઈએ જેવી રીતે આપ વિદ્યાર્થી મિત્રો કમ્પ્યુટર ઉપર તો જાણો જ છો કે કમ્પ્યુટર કેટલું પોપ્યુલર અત્યારે એમ કે મશીન છે મારી દૃષ્ટિએ મશીન છે એ મશીન કેટલું ઉપયોગી સાબિત થયું છે તો એના થોડા આપણે ભૂતકાળમાં જઈએ કે ગાણિતિક કોયડાઓનો મસ મોટી સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે કમ્પ્યુટરનો ઉપયોગ થયો છે ખાસ કરીને જે ગણિતના પ્રશ્નો હતા મોટા મોટા એ મોટા પ્રશ્નોને ખૂબ સરળ ઝડપથી ને સહેલાઈથી આપણે એ જે જવાબો લાવવા હોય એ જવાબો આપણે લાવી શક્યા હતા તો ખાસ કરીને ગણિતના કોરડાઓનો ઉકેલ લાવવા માટે આ સમસ્યાઓને આપણે નિવારી શકવા માટે આ કમ્પ્યુટરનો ઉપયોગ કરતા હોઈએ છીએ પણ ત્યાં આ થોડા આપણે એના ભૂતકાળમાં જઈએ પછી એની વાત કરીએ કે ભૂતકાળમાં જે ટેકનોલોજીનો વિકાસ થયો ટેકનોલોજીનો વિકાસ થતાં થતાં કમ્પ્યુટર કેટલું ઉપયોગી સાબિત થયું એ આપણે અત્યારે જોઈ શકીએ છીએ તે વર્તમાન સમયમાં જીવનમાં પ્રત્યેક તબક્કામાં માનવી કમ્પ્યુટરનો ઉપયોગ કરી રહ્યો છે કે આધુનિક જીવનમાં કમ્પ્યુટર વગર જીવવું એ ડૉક્ટર સાહેબ ખૂબ એમ કે અઘરી વસ્તુ અથવા તો અશક્ય વસ્તુ છે તો હવે ઉપયોગ એમનો દિન પ્રતિદિન વધી રહ્યો છે તો કમ્પ્યુટર છે એ ટેકનોલોજી છે તો એ ટેકનોલોજીમાં આપણે એના ભૂતકાળમાં જઈએ તો સોળસો બેતાલીસમાં ઈસવીસન સોળસો બેતાલીસમાં યુરોપના દેશોમાં કમ્પ્યુટરનો વિકાસનો પ્રારંભ થયો હતો અને બ્લેઝ પાસ્કલે નામના જે વિદ્વાન હતા ગણિત શાસ્ત્રી એમણે યુરોપમાં એક કેલ્ક્યુલેટરની શોધ કરી હતી અને એ કેલ્ક્યુલેટર ગણતરી કરતું હતું અને ઝડપથી ગણતરી કરી આપતું હતું એટલે આપણે વિચારીએ કે આજથી કેટલા વર્ષ પહેલાં એમ કે ચારસો સાડા ચારસો પાંચસો વર્ષ પહેલાં આ કમ્પ્યુટર કેલ્ક્યુલેટરની શરૂઆત થઈ ગઈ હતી ત્યારબાદ સોળસો એકોતેરમાં જર્મન તત્વવૈજ્ઞાનિક ગ્રોટફ્રોડ અને વિલહેમ્સ એ પાસ્કલનું જે બનાવેલું કમ્પ્યુટર હતું એને થોડું અપડેટ કર્યું અને એને સરળ બનાવી દીધું ત્યારબાદ અઢારસો એકમાં બેબેઝ નામના વિદ્વાન હતા અને એડવર્ડ સુઝ નામના વિદ્વાન હતા એમને એલાટિક એનાલિટિકલ એન્જિન નામનું બહુ ઉદ્દેશીય પ્રથમ કોમ્પ્યુટર બનાવ્યું એટલે એ કોમ્પ્યુટર કદાચ તમે એ કોમ્પ્યુટરના ભૂતકાળમાં જાણતા હશો તો એમાં કદાચ એક રૂમમાં આવી શકે એવડું મોટું કક્ષાનું કોમ્પ્યુટર હતું ત્યારબાદ અઢારસો નેવુંમાં અમેરિકામાં જ્યારે પ્રથમ વસ્તી ગણતરીનો પ્રયોગ થયો વિશ્વમાં ત્યારે એ વસ્તી ગણતરીના બ્યુરોએ અમેરિકન વસ્તી ગણતરી બ્યુરોએ આ વિદ્યુત મશીનની શરૂઆત કરી એનું નામ વિદ્યુત મશીન આપવા નામ આપવામાં આવેલું હતું અને મારી દૃષ્ટિએ આ સંશોધનમાં સૌ પ્રથમ કમ્પ્યુટરનો ઉપયોગ થયો ગણાય ત્યાર ત્યારબાદ એમ કે વસ્તી ગણતરીમાં આપણે કેવી રીતના એ સરળતા લાવી શકીએ કમ્પ્યુટર વડે એ એનો એ ઉદાહરણ પણ છે અને આજે વસ્તી ગણતરીના જે આપણા ઘરે ફોર્મ ભરવા આવેલા વસ્તી ગણતરીના શિક્ષકો કે જે એના પ્રતિનિધિઓ હતા એ બધા જ લોકો જ્યારે આપણે પ્રશ્નો પૂછતા હતા તો એંસી બ્યાસી પ્રકારના પ્રશ્નો હતા એ પ્રશ્નો છે એ એમ માનો કે કમ્પ્યુટરની જ દેણ છે અને એનું ખૂબ સ્ટડી થયેલા અને ભારતમાં એ વસ્તી ગણતરી હાથ ધરાયેલી અને એ ખૂબ એનો મોટો ભૂતકાળ છે અને એ આપણા સમાજશાસ્ત્ર વિષયમાં સંશોધનમાં અને એમના સંશોધનના જે પાસાઓ છે અથવા તો એમ કે સર્વેની દુનિયા છે એમાં ખૂબ મોટું આપણું સમાજશાસ્ત્રનું પ્રદાન ગણવામાં આવે છે આપણે એમની આગળ ચર્ચા કરશું પણ થોડું આપણે કમ્પ્યુટરના ઇતિહાસ અને સોળસો સાઠ પછી કમ્પ્યુટરની વિવિધ પેઢીઓ અને કમ્પ્યુટરની પેઢીઓ એટલે શું કે પ્લે પી વન પી ટુ પી થ્રી પી ફોર આવા બધા પ્રકારના કમ્પ્યુટર અને હવે તો કોર એવા ઘણા બધા નામથી ઓળખાતા અને ઘણી બધી બ્રાન્ડ કંપનીઓના એમ કહેવાય છે કે સુપર કોમ્પ્યુટર સુધીના હમણાં જ આપણે એ બધા કમ્પ્યુટરના બધા મહાનુભાવો વિશે એના ચર્ચાઓ કરેલી તો એ પ્રમાણે ખૂબ કમ્પ્યુટરોના વિકાસ થયેલો છે કમ્પ્યુટરનો સાદી સમજ આપણે લઈએ તો એમાં મેમરી મહત્ત્વની વસ્તુ છે એની બાજુમાં સીપીયુ હોય છે ઇનપુટ આઉટપુટ આ બધા ડિવાઇસ હોય છે અને એ એના વિશે આપણે ખૂબ જાણીએ છીએ કેમકે હવે તો આ બધી વસ્તુ પોપ્યુલર છે એટલે એને આપણે ભણવામાં અને ઉપયોગમાં લઈએ છીએ એટલે એને કે ભાઈ કમ્પ્યુટરમાં ઇનપુટ આપણા કીબોર્ડ છે માઉસ છે એનાથી આપણે ઇનપુટ કરીએ છીએ અને પ્રિન્ટર છે એનાથી આઉટપુટ એટલે આપણે એનું આ ડિસ્પ્લે છે એનાથી આપણે આઉટપુટ લઈએ છીએ એનું અને એનો ઉપયોગ એવી રીતના કરીએ છીએ તો કોમ્પ્યુટરનું આ એક ચિત્ર છે એ ચિત્ર આપ જોઈ શકો છો કે એમાં ખૂબ બધી માઇક્રો વસ્તુને મોટી કરીને બતાવી છે કે એમાં કેવી રીતના કમ્પ્યુટરના પાર્ટ્સ છે એ જોડાયેલા છે એકબીજા સાથે અને કેવી રીતના મેમરી કેવી રીતના બેટરી છે કેવી આ બધા પાર્ટ્સનું એ જરૂરી વસ્તુ છે ત્યારે આ ચાલક એટલે કમ્પ્યુટર ચાલુ ચાલી શકે આ એક ચિત્ર એવું છે કે નેશનલ બ્યુરો ઓફ ઇકોનોમિક્સ રિસર્ચ કે અત્યારે ભારત વિશ્વ આખામાં એક આ કામ કરી રહ્યું છે ભારતમાં તો એની બ્રાન્ચ છે આ અને એવી રીતના આ એક ચિત્ર જોઈ રહ્યા છો આપ કે સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ હમણાં જ આપણે વાત કરતા હતા અને અગાઉ પણ આગળ પણ એની આપણે વાત કરીશું કે ત્યાં એટલા બધા વિદ્વાનોને છે અને કામ કરે છે સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ સુરત સુરતમાં આવેલી છે જે આઈસીસીએસઆર કે જે ભારતનું સંશોધન માનક પરિષદ છે એનું એક આ એક પેટા વિભાગ છે અને ખૂબ આપણા ગુજરાતના અને ગામડાઓના અને મહિલાઓના બાળકોના રિસર્ચ યુવાનોના સંશોધનમાં એ ગ્રાન્ટ આપે છે અને કામ કરાવડાવે છે તો એ ખૂબ જાણીતી સંસ્થાઓ છે એની આગળ વાત કરશું પણ આ બધી સંશોધન કાર્ય કરતી સંસ્થાઓ છે અને સંશોધનમાં કમ્પ્યુટરનો કેવી રીતના ઉપયોગ થાય એ બાબતનું ટ્રેનિંગ આપતી પણ આ આ એક સંસ્થા ગણી શકાય મારી દ્રષ્ટિએ તો ત્યાં જે કોર્સિસ ચાલે છે એ આપણા સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓને નેટ ઉપર કેમ જોઈ અને એના સાથે જોડાવા માટેનું મારી મારું એક આહવાન પણ છે કે આપણે ખૂબ આનાથી જો સ્કિલ આપણી પાસે હોય તો આપણે સારું કામ કરી શકીએ હવે આગળ જ વાત કરીએ કે એક કમ્પ્યુટર સિસ્ટમ આ કમ્પ્યુટર છે એ આખા વિશ્વમાં હવે એક સિસ્ટમ તરીકે કામ કરે છે એક પદ્ધતિ તરીકે કામ કરી છે તો કમ્પ્યુટરનો સીધો અને સાદો સરળ અર્થ આપણે એ રીતે કરીએ કે એક સિસ્ટમ છે અને ગણતરીના આધાર ઉપર જ આ કામ કરે છે અને વિશ્વમાં અનેક શોધો જે થઈ છે દાખલા તરીકે લશ્કર ક્ષેત્રે કોઈ કન્સ્ટ્રક્શન એટલે બાંધકામ ક્ષેત્રે કોઈ સડકો કોઈ બિલ્ડિંગ મકાન કોઈ લાંબી નહેરો દાખલા તરીકે આપણું કેવડિયા કોલોની ખાતે સરદાર સરોવર યોજના છે તો સરદાર સરોવર યોજનાનું ભૂતકાળ આપણે જોઈએ તો સેટેલાઇટ દ્વારા એનું એક સંશોધન થયેલું કે ક્યાં ડેમ બાંધવો પડે એમ બાંધવે તો ચાલે એવું છે ક્યાં કેટલું પાણી ભરાશે પાછળ બેક પાણી કેટલા કિલોમીટર જશે સો કિલોમીટર સુધી તો એના ગામ એની વસ્તી રહે છે એના માટેની શું અસરો થશે તો સમાજશાસ્ત્રના વિદ્વાનોને પણ એમના સાથે રાખેલા કે આ લોકોનું પુનઃવસન કેવી રીતે કરીશું આપ આપ જાણતા હશો કે નર્મદા યોજના છે એ એક પ્રશ્ન છે અને એ પ્રશ્ન એવો છે કે ત્યાંના જે ડૂબમાં જતા આદિવાસીઓ અને मेघा पाटकर द्वारा चलावातं आंदोलन के जे